બે મિનિટ જેટલો સમય બાકી છે અને જે પ્રમાણેનું આજના દિવસનું એક્શન જોવા મળ્યું છે. મિડ સાઇઝના કાઉન્ટરમાં ગોડફ્રે ફિલિપ, IIFL ફાઇનાન્સ, દીપક ફર્ટિલાઇઝર જેવા કાઉન્ટર્સ છે, કર્ણાટકા બેંક, બાટા આ બધા જ સ્ટોક તરફથી એક મેજર મૂવ રહી છે. અને સિમેન્ટ સ્પેસમાંથી ઇન્ડિયા સિમેન્ટનું કાઉન્ટર રહ્યું, જે આપણને સારી એવી એક મજબૂતી દર્શાવતું દેખાયું છે. ઓવરઓલ ટ્રેન્ડ આજના દિવસમાં ઇન્ડાઇસિસના ફ્રન્ટ ઉપર નેગેટિવ રહ્યો, પણ સ્ટોક સ્પેસિફિક અને એમાં પણ ખાસ કરીને મિડકેપ અને સ્મોલ કેપમાં આપણને લોંગ સાઇડ ઉપરનો દેખાયો છે. આજના દિવસના નિફ્ટીના ફ્રન્ટ ઉપરના આપણને જે વીકનેસ તરફના ટ્રેન્ડ બનતા દેખાયા છે. મેજર તમે કોન્ટ્રીબ્યુટ જુઓ તો અહીંયા આપણને આવતું દેખાયું છે હેવી વેઇટ આઈટી કાઉન્ટર્સ તરફથી. હવે જો TCS તરફથી અહીંયા આપણને કોઈ પણ પોઝિટિવ સરપ્રાઈઝ આવતી દેખાય છે, અથવા તો નાસ્ડેક અહીંયા આપણને જો આજે કોઈ રિકવરી તરફના પાથ ઉપર આગળ વધતો દેખાય છે, તો પછી આખું માહોલ જે છે તે આવતીકાલનો બદલાતો દેખાશે. અને આવતીકાલે આપણે એ પણ જોઈશું, કારણ કે આ એક ટ્રંકેટેડ વીક છે, તો આવતીકાલે એક્સપાયરી પહેલાંનો આગળનો દિવસ રહેતો દેખાશે. આ વખતે બુધવારે એક્સપાયરી છે, તો એની પણ એક ઇમ્પેક્ટ જે છે તે આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં આવતી દેખાશે. અને આજના દિવસમાં જુઓ તમે, ઓલરેડી પુટ કોલ રેશિયો પણ જે છે તે પણ આપણને એક કુલ ઓફ થતો દેખાઈ ચૂક્યો છે. ઇવન નિફ્ટીનો PCR તો જુઓ તમે તો નિયર ઓવરસોલ્ડના લેવલની નજીક આવતો દેખાઈ ચૂક્યો છે. બેંક નિફ્ટી જોકે અહીંયા આજે થોડી સ્ટ્રોંગ હતી, તો ત્યાં આપણને પુટ કોલ રેશિયો એટલો બધો વીક થતો નથી દેખાયો, પણ નિફ્ટીના ફ્રન્ટ ઉપર તો ડેફિનેટલી આ રેશિયો જે છે તે આપણને વીક થતો દેખાયો છે. તો જોવાનું રહેશે કે કેવી રીતનું અહીંયાથી હવે પ્રાઇસ એક્શન આપણને આગળ વધતું દેખાય છે અને કેવી રીતનો મૂવ આપણે બિલ્ડઅપ થતા જોઈએ છે. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ તરફથી આપણે હેવીવેઇટ કાઉન્ટર HDFCને બાદ કરતાં આપણે ઓલમોસ્ટ સપોર્ટિવ એક્શન જોઈ છે. અને આજે એક્સિસ બેંકમાં પણ થોડું પ્રોફિટ ટેકિંગ હતું, જેનો પણ એક થોડોક ઇમ્પેક્ટ નેગેટિવ સાઇડ ઉપરનો રહેતો જોવા મળ્યો છે. તો નેટનેટ સિનારીઓ આપણી સમક્ષ આજના દિવસના ઇન્ડેક્સિસનો રહ્યો છે, એ નેગેટિવ સાઇડ ઉપરનો રહ્યો છે, અને સ્મોલ કેપ મિડ કેપનો પોઝિટિવ સાઇડ ઉપરનો. અને એના લીધે જ માર્કેટ રેટ જુઓ તમે, આટલા ફોલ બાદ પણ અને આજના દિવસના જે છેલ્લા કલાકની અંદર આપણે સ્ટીપ ફોલ આવ્યો, તેમ છતાં પણ આપણે અહીંયા જોઈએ તો માર્કેટ બ્રેક આપણને થોડી પોઝિટિવ સાઇડ ઉપર જ રહેતી જોવા મળી છે. તો ફાઇનલી માર્કેટ ક્લોઝ થઈ ગયા છે 103 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 17,681 સ્તર ઉપર, બેંક નિફ્ટી 37,649 સ્તર ઉપર 100 પોઈન્ટના ઘટાડા સાથે અહીંયા પણ ક્લોઝિંગ, પણ સામે મિડકેપ 200 પોઈન્ટ વધીને બંધ થતું દેખાયું છે. શું લાગે છે કુણાલ, આવતીકાલે કઈ રીતનો ટ્રેડ અહીંયા આપ જોવો છો? અલ્ટિમેટલી આપણે 17,650 અને 675ના લેવલને તો હોલ્ડ કરી જ લીધા છે. તો સાચી વાત છે વિક્રમભાઈ, હોલ્ડ તો સરસ રીતે કર્યું છે. ઇનફેક્ટ આવતીકાલે અહીંયાથી થોડો ઘટાડો આવે છે, તો 17,600 થી 17,650ના સ્ટોપલોસને ધ્યાનમાં રાખીને આપણે નિફ્ટીમાં બાઇંગ શોધવાની કોશિશ કરીશું. અને બેંક નિફ્ટીમાં જો આપણે વાત કરીએ તો હમણાં ક્લોઝિંગ તો સરસ જ આવી છે. ઇનફેક્ટ 37,400 થી 37,500ના લેવલના સપોર્ટને ધ્યાનમાં રાખીને આપણે બાઇંગ ગોતીશું. અને જો મળતી હોય તો આઈ થિંક ટુમોરો એન્ડ ડે આફ્ટર ટુમોરો ઇઝ ગોના બી વેરી બુલિશ. ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ જ છે, તો આ ઘટાડામાં ખરીદારી કરીને ચાલવાની જે સલાહ બને છે એ કન્ટિન્યુ થશે. અને આવતીકાલે જો ઘટાડો આવે છે ઇટ કેન બી આઈસિંગ ઓન ધ કેક, તો બાઇંગ કરીને ચાલવાની સલાહ બનશે. ઓકે, તો આ અત્યારે આપણને પર્સ્પેક્ટિવ આવતીકાલના ટ્રેડ માટેનો બની રહ્યો છે. ઇનકેસ જો ઘટાડો મળે છે તો ખરીદદારી કરીને ચાલો, અધરવાઇઝ આપણે અહીંયા આવતીકાલે એક પોઝિટિવ ટેરેટરી તરફનો દિવસ જોઈએ એવા સંકેત બનતા દેખાઈ રહ્યા છે નિફ્ટી એઝ વેલ એઝ બેંક નિફ્ટીના ફ્રન્ટ ઉપરથી.